પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આખો દેશ તૈયાર છે ત્યારે સુરતમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 11,111 સ્ક્વેર ફૂટમાં બનેલી છે અનોખી રંગોલી કે જે તૈયાર થઈ ગઈ છે. કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 18 કલાકની મહેનતે 40 બહેનોએ આ રંગોળી બનાવી છે. ભગવાન રામની રિયાલિસ્ટિક રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. સવારે 5 થી 8 વાગ્યા સુધી રંગોળી બનાવવામાં આવી. રામ સેતુ, ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી સહિતના ચિત્રો રંગોળીમાં દોરવામાં આવ્યા છે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત પણ ધામધૂમથી ઉજવણીમાં બાકાત નથી. ખાસ કરીને આપ જોઈ શકો છો 11,111 સ્ક્વેર ફૂટમાં ભગવાન શ્રી રામની જે મસ્ત મોટી જે પ્રતિમા છે તે અહીં તૈયાર કરવામાં આવી રહી છે. વિવિધ જે મહિલાઓ છે, જે યુવતીઓ છે, તે વહેલી સવારથી ભગવાન રામને અહીં પ્રકૃતિ અહીં જે ચિત્ર છે તે ચિત્ર બનાવવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમાં અહીં રંગોળી અહીં પૂરવામાં આવી રહી છે. આપણી સાથે અહીંની જે વિવિધ જે મહિલાઓ છે તે આપણી સાથે જોડાય છે. જી, પ્રથમ તો હું આપને પૂછવા માંગીશ, આ કોન્સેપ્ટ આઈડિયા ક્યાંથી આવ્યો? સો બેસિકલી અમે લોકો જ્યારે 3 મહિના પહેલાં નૈનાબેનને હું મળી ત્યારે એક એવો મેં વિચાર પ્રગટ કર્યો કે એ બહુ જ સારા આર્ટિસ્ટ છે, ઇન્ટરનેશનલ રંગોળી આર્ટિસ્ટ છે. તો મને એક એવો થોટ આવ્યો કે તમે રંગોળી નાની નાની કરો છો, હર ઘર રંગોળી કરો છો, પણ એને જો આપણે એક મોટું સ્વરૂપ આપીએ તો કેવું. અને જ્યારે અયોધ્યા માટેની ડેટ ડિક્લેર થઈ ત્યારે પહેલો એવો વિચાર આવ્યો કે આપણી સુરતની ભૂમિ પરથી અયોધ્યાને આપણે આ એક રંગોળી સમર્પિત કરવી છે તો કેટલી મોટી કરી શકાય. અને નૈનાબેને કીધું તમે કહો એટલી મોટી આપણે કરીએ. સો જસ્ટ એક થોટ આવ્યો, એક આર્ટિસ્ટ તરીકે હું મહેંદી આર્ટિસ્ટ છું, પણ મને થોટ આવ્યો કે આપણે આર્ટ માટે કંઈક કરવું જોઈએ અને એ રીતે અમે સાથે જોડાયા અને આ વસ્તુ આગળ લઈ ગયા. ખાસ કરીને ખૂબ જ સુંદર રંગોળી છે, શું કહેશો? જેવી રીતે શ્રી રામ પ્રભુજીએ રામ સેતુનું નિર્માણ કર્યું હતું વાનર સેના લઈને, એ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે જેટલી લેડીઝો છે એ ભેગી થઈને રંગોળી આર્ટનું નિર્માણ કરી રહી છે, જે ખૂબ જ રિયાલિસ્ટિક લાગે છે. રિયાલિસ્ટિક રંગોળી છે, 11,111 સ્ક્વેર ફીટમાં લગભગ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને ખૂબ જ સુંદર રંગોળી થઈ રહી છે. આ ખૂબ જ સુંદર ભગવાન રામની અહીં રંગોળી પાડવામાં આવી છે. કેટલી મહેનત, કેટલી યુવતીઓ જોડાય છે, કઈ રીતે આ મહેનત રહી છે? અમે સતત 40 જણા થઈ અને વહેલી સવારે 5 વાગ્યાથી અમે આ કલર કરવાનું સ્ટાર્ટ કર્યું છે અને કન્ટિન્યુ બ્રેક લીધા વિના બધા ફૂલ ઉત્સાહથી આ રંગોળી કરી રહ્યા છીએ. કેટલી મહેનત લાગે છે 11,111 સ્ક્વેર ફીટની છે તો? સતત 18 કલાક જેવી મહેનત આમાં લાગેલી છે. ગઈકાલે પણ અમે આખો દિવસ અહીંયા પૂર્વ તૈયારી કરવા માટે આવેલા, ડ્રો કરી અને કલર રેડી કર્યા, કલર મિક્સ કર્યા અને આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી હજી એક પણ બ્રેક લીધા વિના અમે કન્ટિન્યુ આ રંગોળી બનાવી રહ્યા છીએ. જી, આપણે જે રીતે જોયું તે રીતે ખૂબ જ સુંદર ભગવાન શ્રી રામની જે રંગોળી છે તે રંગોળી અહીં તૈયાર કરવામાં આવી છે. વહેલી સવારે 5 વાગ્યાથી તમામ જે મહિલાઓ છે, જે યુવતીઓ છે, તે આ રંગોળી પાડવા માટે તેઓ જોડાય છે. 18 કલાક જેટલો જે સમય છે તે આ વિશાળ જે રંગોળી છે તે રંગોળી પૂરવામાં સમય જશે. મહત્ત્વની વાત છે કે એક પણ જે બ્રેક છે તે બ્રેક લીધા વિના જે તમામ જે યુવતીઓ છે, જે મહિલાઓ છે, તે ભગવાન શ્રી રામની જે રંગોળી છે તે રંગોળી અહીં પૂરી રહી છે. ક્યાંકથી ક્યાંક એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અને સુરતની જો વાત કરીએ તો સુરતમાં દરેકે દરેક જે યુવાધન છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.